प्राथमिक शिक्षकों 4200 पे ग्रेड मुद्दे शिक्षक महासंघ जूनागढ़ द्वारा कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्युं हतुं। प्राथमिक शिक्षकों 4200 पे ग्रेड नो निकाल सरकारे कर्यो न होवाथी गत रोज जूनागढ़ जिला शिक्षक महासंघ जूनागढ़ जिला अध्यक्ष सुरेश खुमाणीनी आगेवानीमां प्राथमिक शिक्षकोए जिला कलेक्टर ने आवेदन पत्र पाठवी प्राथमिक शिक्षकना 4200 पे ग्रेड एसएसना प्रश्नोना निराकरण माटे सरकारे 15 दिवसमां करवानुं कह्या छतां પણ આજ સુધી કોઈ નિરાકરણ થતા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી। સાથે જ જો સરકાર નિરાકરણ નહીં કરે તો આગામી 8 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે 50-50 શિક્ષકો ધરણા પર બેસશે તેમજ ઓનલાઈન શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરવામાં આવશે તેમ પ્રાથમિક શિક્ષણ મહાસંઘના અધ્યક્ષ દ્વારા જણાવાયું હતું। આજે સરકારશ્રીને એક અમે આવેદન દેવા કલેક્ટર જૂનાગઢ મારફતે માગીએ છીએ કે અમારા 4200 ગ્રેડ પેનો જે કાગળ સરકારશ્રી દ્વારા થયો નથી એ સત્વરે થાય। સરકારે પ્રોમિસ આપેલું છે કે 15 દિવસમાં તમારો કાગળ થઈ જશે, એ થયું નથી। એના માટે અમે મહાઆંદોલન ગુજરાત લેવલે ચડી રહ્યા છીએ અને આજે 3 તારીખથી જૂનાગઢ કલેક્ટર મારફતે સરકારને એક એવો મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે જો આ અમારા કાગળો એસ્ટેટના પ્રશ્નો અને 4200 ગ્રેડ પેનું નિરાકરણ નહીં આવે તો તારીખ 8ના રોજ ગાંધીનગર મુકામે ધરણા કાર્યક્રમ કરી અને અમે 50-50 શિક્ષકો ધરણા ઉપર બેસશું અને જો પણ નિરાકરણ નહીં આવે તો 12-12થી તમામ ઓનલાઈન શૈક્ષણિક કાર્યક્રમનો શૈક્ષણિક ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશું અને આ કામગીરીનો બહિષ્કાર કરી અને આંદોલન છેડવાનો અમારા પ્રાથમિક શિક્ષકોને ફરજ પડશે।